પોતાની તેજાબી વાણી અને બેપાક રીતે બોલવાના અંદાજથી કાજલ હિન્દુસ્તાની સતત ચર્ચામાં છે. એટલું જ નહીં, આ જ કારણે અવારનવાર તેને ધમકી મળતી હોવાનો પણ દાવો છે. હાલ પાટીદાર સમાજ પર કરેલા નિવેદનના કારણે તેઓ ચર્ચામાં છે અને થોડા સમય પહેલાં પણ તેના નિવેદન બાદ જ ઉનામાં માહોલ તંગ બન્યો હતો. જો કે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં વિવાદ વધી ગયો હતો. ત્યારે શું મિત્રો, તમે જાણો છો કે કાજલ હિન્દુસ્તાની કોણ છે, ક્યાં રહે છે અને હંમેશા તેઓ વિવાદમાં કેમ રહે છે? જી હા મિત્રો, આજે ખુલશે બધી પોલ. બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, મૂળ રાજસ્થાનના સિહોરી ગામે જન્મેલી કાજલે 12 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. બે ભાઈ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં તેનો ઉછેર થયો. ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું. પરિવારનો હોલસેલ અગરબત્તી અને બિસ્કિટનો બિઝનેસ હતો. પરિવારમાં એવું કોઈ રાજનીતિક વાતાવરણ નહોતું, પરંતુ બાળપણથી જ એના ભાઈઓ અને પરિવારના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા સાથે જોડાયેલા હતા, એટલે જ બાળપણથી જ હિન્દુત્વવાદીનો રંગ લાગેલો હતો. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ ત્રિવેદી હતું. વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જલવંત સિંગાળા સાથે તેમના લગ્ન થયા. ત્યારબાદ તેને પતિની અટક સિંગાળા મળી, એટલે કે કાજલ સિંગાળા બની. જો કે વર્ષ 2016 બાદ તે સોશિયલ મીડિયા પર કાજલ ત્રિવેદી કે સિંગાળા તરીકે નહીં, પરંતુ કાજલ હિન્દુસ્તાની તરીકે ઓળખાવા લાગી. મિત્રો, વર્ષ 2016માં નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. કથિત રીતે ભારત તેરે ટુકડે હોંગે જેવા નારા લાગ્યા હતા. આ ઘટના બાદ કાજલે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો હતો. તેણે પોતાના વિચારો રજૂ કર્યા અને લોકો તેની સાથે જોડાતા ગયા. પોતાની વાકચાટના કારણે અઢળક લોકોએ તેને ફોલો કરવાનું શરૂ કર્યું. હાલ ટ્વિટર પર કાજલ હિન્દુસ્તાનીના કુલ 2 લાખથી વધુ ફોલોવર્સ છે, જ્યારે ફેસબુકમાં તેને 3.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તેના 42 લાખથી વધુ ફોલોવર્સ છે. એ પછી કાજલે પોતાના વિચારો ફેસબુક પર લખવાનું શરૂ કર્યું. સ્પષ્ટ અને મક્કમતાની સાથે સાથે એના વિચારોમાં ધીમે ધીમે જૂનું ઉમેરાતું ગયું. કાજલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાઢ પ્રશંસક બનતી ગઈ અને એમાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ. સોશિયલ મીડિયા પર એ નરેન્દ્ર મોદીની જબરદસ્ત પ્રશંસક અને સમર્થક તરીકે ઉભરી આવી. વર્ષ 2018માં ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં કાજલ હિન્દુ મહાસભા ઓફ અમેરિકાના આમંત્રણથી અમેરિકા ગઈ હતી. આ બંને પ્રવાસ દરમિયાન કાજલે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ડલ્લાસ સહિત અનેક સ્થળે પ્રવચનો આપ્યા હતા. મિત્રો, શું તમે કાજલ હિન્દુસ્તાનીને સમર્થન આપો છો? હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો.